संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। आज आपणे यूपीएससी विषे बात करशुं। यूपीएससी में तमे जाणता हशो के मोस्ट प्रेस्टिजियस जॉब इन इंडिया। यूपीएससी नी वात करिए तो घणा कैंडिडेट्स नू एक सपनू होय छे के पोते कलेक्टर, एसपी, इनकम टैक्स कमिश्नर, कस्टम कमिश्नर एवी सर्विस में जोड़ाय। आप सौनू पण सपनू हशे अने टूंक समय में, मतलब के थोड़ा दिवस पहला ज यूपीएससी नी जाहेरात आवी गई छे ए आप सौने खबर हशे ज। आजे हूँ अहींया उपस्थित थयो छुं यूपीएससी में ऑप्शनल सब्जेक्ट हिस्ट्री माटे गाइडन्स आपवा माटे। इतिहास विषय एक एवो विषय छे के बधा ज कैंडिडेट्स एने अपनाई शके छे। बीजी वस्तु के इतिहास आपणे स्कूल लेवल थी भणेला होईए ज छीए अने यूपीएससी में जे हिस्ट्रीनो सिलेबस छे એ જ પ્રકારનો સિલેબસ જીપીએસસીમાં પણ છે। હવે યુપીએસસીમાં ઇતિહાસ કેમ? યુપીએસસીમાં ઇતિહાસ આજે ઘણા બધા કેન્ડિડેટ્સ, ગુજરાતની જ વાત નહીં સમગ્ર ભારતમાં કેન્ડિડેટ્સ ઇતિહાસ અપનાવી રહ્યા છે। એનું કારણ એ છે કે ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ સબ્જેક્ટ છે, સહેલાઈથી એ સમજી શકાય છે। બીજી વસ્તુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સ્કૂલ લેવલમાં આપણે હિસ્ટ્રી ભણેલા જ હોઈએ છીએ। બીજી વસ્તુ કે અમુક થોડી ખોટી માન્યતાઓ છે કે ઇતિહાસમાં સાલવારી, તારીખો, રાજા મહારાજાના નામ, યુદ્ધો એ બધું આવે છે। હકીકત એ છે કે યુપીએસસીમાં તમે જો એના સિલેબસ ઉપર નજર નાખી હોય તો તમને ખબર હશે કે યુપીએસસી એ સોશિયલ હિસ્ટ્રી, ઇકોનોમિક હિસ્ટ્રી, કલ્ચરલ હિસ્ટ્રી એના પર ભાર મૂકે છે। હવે અહીંયા હું હિસ્ટ્રીમાં, યુપીએસસીમાં હિસ્ટ્રી કઈ રીતે, એનો સિલેબસ કઈ રીતે સેટ થયેલો છે, એની ક્વેશ્ચન પેટર્ન કેવી છે, હાલમાં શું ચેન્જ થયેલા છે, એના સોર્સિસ ક્યાં ક્યાં અવેલેબલ છે અને તમે કઈ રીતે એનો સ્ટડી કરી શકો એ માટે હું તમને થોડું ગાઈડન્સ આપી દઈશ। સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હાલમાં જે ચેન્જ આવ્યા છે યુપીએસસીમાં, થોડા દિવસ પહેલાં જાહેરાત આવી છે, હું રિક્વેસ્ટ કરું છું કે તમે નેટ ઉપર અથવા તો ન્યૂઝપેપરમાં જોઈ લેજો કે એની પેટર્નમાં ચેન્જ થયો છે। હવે જે એક્ઝામ અપાશે એનું મીડિયમ ઇંગ્લિશ અથવા હિન્દી રહેશે। ઇતિહાસની વાત કરીએ તો બે રીતે ઉપયોગી છે। યુપીએસસીના કન્સર્નની વાત કરીએ તો ઇતિહાસ પ્રિલિમમાં પણ એક સેક્શન તરીકે આવે છે, જીએસ પેપર 1। બીજું કે મુખ્ય પરીક્ષા, એમાં જીએસનું પેપર 1, એમાં પણ ઇન્ડિયન હિસ્ટ્રી પ્લસ વર્લ્ડ હિસ્ટ્રી છે। એ સિવાય અત્યારે જે ચેન્જ થયો છે યુપીએસસીની પેટર્નમાં, મુખ્ય પરીક્ષામાં એ પ્રમાણે ઓપ્શનલ સબ્જેક્ટ એક જ થઈ ગયો છે। હવે બે ઓપ્શનલ સબ્જેક્ટ રાખી નહીં શકાય, એ માટે એક ઓપ્શનલ જો સારી રીતે વિચાર કરીએ તો હિસ્ટ્રી એ સેફ સબ્જેક્ટ છે। પ્રિલિમની વાત કરીએ, પ્રિલિમમાં હિસ્ટ્રી એક સેક્શન તરીકે છે। પ્રિલિમમાં બે પેપર, એક પેપર જીએસ પેપર 1 અને બીજું પેપર સી સેટ પેપર 2। આપણે હિસ્ટ્રીની વાત કરશું, હિસ્ટ્રીનો જે સેક્શન છે એ જીએસ પેપર 1માં છે। એની અંદર સિલેબસની વાત કરીએ તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, જીએસ તરીકે વાત કરીએ તો પ્રિલિમમાં જીએસ પેપર 1 હિસ્ટ્રી સેક્શન, એમાં સિલેબસની વાત કરીએ તો હરપ્પન સિવિલાઇઝેશનથી શરૂ કરીને 1947, મતલબ કે ભારત આઝાદ થયું ત્યાં સુધીનો જે પીરિયડ છે એ જીએસના અભ્યાસક્રમમાં આવરી લેવાય છે, પણ એનો મતલબ એ નથી કે એનો ડિટેલમાં સ્ટડી કરવાનો છે। પ્રિલિમમાં જીએસ સેક્શન તરીકે હિસ્ટ્રીની વાત કરીએ તો
એ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય. યુપીએસસીમાં જવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે યુપીએસસીના નેચર વિશે, એની પેટર્ન વિશે, એની ક્વેશ્ચન પૂછવાની સ્ટાઇલ વિશે, ક્વેશ્ચનનો બદલાતો ટ્રેન્ડ એ વિશે, એટલું જ નહીં એના માટે ઓથેન્ટિક સોર્સિસ ક્યાં ક્યાં મળી રહે એ પણ જાણવું અનિવાર્ય છે. હિસ્ટ્રી વિશે હું વાત કરી દઈશ. બરાબર, પ્રિલિમની વાત કરીએ એમાં હિસ્ટ્રી સેક્શન એક પોર્શન હોય છે. પ્રિલિમમાં હિસ્ટ્રી સેક્શન એમાં ટોટલ ક્વેશ્ચન, લાસ્ટ ટાઈમ પ્રિલિમમાં ટોટલ ક્વેશ્ચન હિસ્ટ્રી રિલેટેડ 19 હતા, 19. હવે એમાં એ રીતે છે, તમારે એક પ્લાન બનાવવાનો છે કે જો ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે હિસ્ટ્રી રાખવો નથી તો કઈ રીતે તૈયારી કરવી, એ માટે તમારે ધ્યાનમાં એ લેવાનું છે કે હિસ્ટ્રીના 3 સેક્શન છે, એન્શિયન્ટ ઇન્ડિયા, મિડેવલ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા. એન્શિયન્ટ ઇન્ડિયા એની વાત કરીએ, એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે, કેટલા ક્વેશ્ચન પૂછાય છે, તો એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારત, પ્રાચીન ભારતમાંથી દર વર્ષે લગભગ 3-4 ક્વેશ્ચન પૂછાય છે. એ 3-4 ક્વેશ્ચન જે વાત કરીએ, ઘટનાઓ, યુદ્ધો એ રિલેટેડ નહીં હોતા, જીએસમાં એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. હવે ટ્રેન્ડ એ થયો છે કે સોશિયલ, ઇકોનોમિક અને કલ્ચરલ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. મિડેવલ ઇન્ડિયાની વાત કરીએ, મિડેવલ ઇન્ડિયા થોડું લાંબુ છે અને જો તમારો ઓપ્શનલ ના હોય હિસ્ટ્રી અને જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો મિડેવલ ઇન્ડિયા જીએસ તરીકે છોડી શકો છો. મિડેવલ ઇન્ડિયામાંથી લગભગ 2 ક્વેશ્ચન પૂછાય છે. સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય પ્રિલિમમાં જીએસ પેપર 1માં હિસ્ટ્રી સેક્શન તો મોડર્ન ઇન્ડિયામાંથી પૂછાય છે. દર વર્ષે લગભગ 10-11 ક્વેશ્ચન એ મોડર્ન ઇન્ડિયામાંથી હોય છે. એન્શન્ટ, મિડેવલ અને મોડર્ન ઇન્ડિયા, એન્શન્ટમાંથી 2-3 ક્વેશ્ચન, મિડેવલમાંથી 1-2 ક્વેશ્ચન અને મોડર્ન ઇન્ડિયામાંથી લગભગ 10-11 ક્વેશ્ચન. હવે એન્શન્ટ, મિડેવલ અને મોડર્ન ઇન્ડિયા એવા કયા ટોપિક છે કે જેમાંથી મેક્સિમમ પોસિબિલિટી છે કે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. એન્શન્ટ ઇન્ડિયાની વાત કરીએ તો આપ સૌને ખબર હશે કે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સિવિલાઇઝેશન, હડપ્પા સિવિલાઇઝેશનથી શરૂ કરીને હર્ષવર્ધનનું મૃત્યુ, મતલબ કે ઈસવીસન 700 ત્યાં સુધીનો જે પીરિયડ છે, ઉત્તર ભારત અથવા દક્ષિણ ભારત ત્યાં સુધીનો પીરિયડ એ એન્શિયન્ટ ઇન્ડિયામાં છે. 700થી લઈને 1707 સુધી એ જે પીરિયડ છે એ મધ્યકાલીન ભારત છે. 1707થી શરૂ કરીને 1947 ત્યાં સુધીનો જે પીરિયડ છે એ આધુનિક ભારત છે. એન્શિયન્ટ ઇન્ડિયાની વાત કરીએ પ્રિલિમમાં જીએસ સેક્શન એ રીતે, એન્શિયન્ટ ઇન્ડિયામાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે કયા કયા એવા ટોપિક છે જેમાંથી વધુમાં વધુ ક્વેશ્ચન પૂછાય. પહેલાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી વધારે અત્યારે જે ટ્રેન્ડ છે, સૌથી વધારે ક્વેશ્ચન જે પૂછાઈ રહ્યા છે એ ઘટનાઓ, યુદ્ધો, તારીખો, સાલવારી એ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસી પૂછતી નથી. અત્યારે જે ક્વેશ્ચન પૂછાય છે એ સોસાયટી રિલેટેડ, કલ્ચર રિલેટેડ, મતલબ આર્ટ, આર્કિટેક્ચર એ રિલેટેડ, ઇકોનોમિક, હિસ્ટ્રી રિલેટેડ એ રીતે ક્વેશ્ચન પૂછાય છે. એટલે તમારે વાંચતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. એન્શિયન્ટ ઇન્ડિયાની વાત કરીએ તો એન્શિયન્ટ ઇન્ડિયામાં હરપ્પન સિવિલાઇઝેશનથી શરૂ થાય છે અને 700 સુધી, અથવા બીજી રીતે કહીએ તો હર્ષવર્ધનનું મૃત્યુ ત્યાં સુધી પ્રાચીન ભારતનો સમયગાળો છે. એન્શિયન્ટ ઇન્ડિયામાં જીએસના ટોપિક અથવા એરિયાની વાત કરું તો તમારે વાંચતી વખતે અમુક ટોપિક ઉપર સૌથી વધારે ભાર મૂકવાનો છે,
એ ટોપિકમાં હડપ્પન સિવિલાઇઝેશન, બીજી રીતે કહીએ તો હડપ્પા સભ્યતા, હડપ્પા સભ્યતા છે લગભગ 5000 BC થી શરૂ થઈને એ 1750 BC સુધી એનો પીરિયડ છે, એના વિવિધ સ્ટેજ છે, મતલબ કે ચરણ છે. એમાં શરૂઆતનો હડપ્પાનો પીરિયડ, પછી મેચ્યોર ફેઝ, પછી લેટર હડપ્પન પીરિયડ. હડપ્પા સભ્યતામાં જો તમારો ઓપ્શનલ ના હોય હિસ્ટ્રી GS તરીકે વાંચવું છે તો હડપ્પા સભ્યતામાં તમારે આટલી બાબતો પર ધ્યાન રાખવાનું છે. એક તો હડપ્પન સભ્યતાની સોસાયટી, મતલબ કે હડપ્પન સમાજ કેવો હતો, એ પછી હડપ્પન ધર્મ, એ સમયના લોકો એનો ધર્મ કેવો હતો, એ પછી એનું આર્ટ અને આર્કિટેક્ચર, એનું ટાઉન પ્લાનિંગ, એ પછી એના ઇકોનોમિક રિલેશન. હડપ્પા સભ્યતા ભારત અને પાકિસ્તાન બંનેની સહિયારી સાંસ્કૃતિક ધરોહર છે. 5000 વર્ષ પહેલાં એ મેચ્યોર ફેઝમાં આવી ગયેલી અને લગભગ અત્યારે હાલમાં પાકિસ્તાન અને પંજાબ, જો બીજી રીતે કહીએ તો જમ્મુ કાશ્મીર, દક્ષિણ જમ્મુ કાશ્મીર અને આપણું ગુજરાત એ બાબતમાં સમૃદ્ધ છે. ઘણા બધા હડપ્પન સ્થળો ગુજરાતમાં શોધી કઢાયા છે. લોથલ ધોળાવીરા વિશે તમે જાણતા હશો, બરાબર? મતલબ કે હડપ્પા સભ્યતા વિશે તમે સ્ટડી કરો GS તરીકે, ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે હડપ્પન સમાજ કેવો હતો, હડપ્પન ધર્મ કેવો હતો, હડપ્પનોની આર્થિક પ્રવૃત્તિઓ કેવી હતી. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, એમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એ પછી હડપ્પન સભ્યતાનો નાશ થયો એના વિવિધ કારણો છે. કોઈ કહે છે આર્યુએ આક્રમણ કર્યું એના લીધે નાશ થયો, કોઈ કહે છે ભૂકંપ આવ્યો એના લીધે નાશ થયો, કોઈ કહે છે રોગચાળો ફાટી નીકળ્યો એના લીધે નાશ થયો. જો કે વિદ્વાનોમાં એક મત છે જ નહીં અત્યારે. બીજી વસ્તુ કે હડપ્પનો પછી નવા લોકો આવેલા એ પોતાની જાતને આર્ય કહેતા હતા. એ લોકોએ ભારતીય સંસ્કૃતિમાં સારું એવું યોગદાન આપ્યું છે અને આપ સૌ એના વિશે જાણો જ છો. એ જે પીરિયડ છે આર્યોનો પીરિયડ, એ વૈદિક યુગ તરીકે ઓળખાય છે, બરાબર? એટલે GS તરીકે તમે જ્યારે વિચાર કરો હિસ્ટ્રી સેક્શન, ત્યારે હડપ્પન સભ્યતા એના પછી, આમ તો કેલ્કોલિથિક કલ્ચર પણ આવી જાય છે અને હડપ્પન સભ્યતાની પહેલાં પણ વાત કરીએ તો પ્રી હિસ્ટોરિક કલ્ચર પણ આવે છે, એટલે કે પાષાણીઓ. પણ GS તરીકે તમારે એ ધ્યાનમાં લેવાનું છે નહીં. એ મુખ્ય પરીક્ષામાં ઓપ્શનલ હિસ્ટ્રી એ રીતે હોય ત્યારે તમારે સ્ટડી કરવાનું છે. GS તરીકે તમારે સીધું હડપ્પન સિવિલાઇઝેશન, એ પછી કેલ્કોલિથિક કલ્ચરમાં, કેલ્કોલિથિકને ગુજરાતીમાં તામ્રપાષાણ સંસ્કૃતિઓ કહે છે. તામ્રપાષાણ મતલબ કે એવા સાધનો, એવા ઉપકરણો કે જેમાં પથ્થરના ઓજારો પણ હોય અને તાંબાના ઓજારો પણ હોય. મનુષ્યએ સૌથી પહેલાં જે ધાતુનો ઉપયોગ કર્યો એ ધાતુ તાંબુ હતી. તાંબુ અને પથ્થરના ઓજારો એકસાથે મળી આવે એટલે એને તામ્રપાષાણ સંસ્કૃતિ કહે છે. પણ GS તરીકે એટલું બધું ઉપયોગી છે નહીં. એટલે GSની વાત કરીએ પ્રિલિમમાં તો સીધું હડપ્પા સભ્યતા, એ પછી વૈદિક યુગ ઉપર આવી જવાનું. અને વૈદિક યુગનો જે પીરિયડ છે 1500 BC થી શરૂ કરીને 600 BC સુધી, એના બે પાર્ટ પડી જાય છે. એક શરૂઆતનો વૈદિક યુગ અને એ પછી ઉત્તર વૈદિક યુગ. શરૂઆતના વૈદિક યુગને ઋગ્વૈદિક ભારત પણ કહેવામાં આવે છે, ઋગ્વૈદિક કલ્ચર પણ કહે છે. એટલા માટે એવું નામ અપાયું છે કેમ કે એની જાણકારીનો મુખ્ય સ્ત્રોત એ ઋગ્વેદ છે. તમે જાણતા હશો કે વૈદિક સાહિત્ય અથવા તો ચાર વેદ કયા કયા છે, એ ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ, અથર્વવેદ. હવે GS તરીકે વાત કરીએ તો વૈદિક યુગ, જે મેં ટાઈમ પીરિયડની વાત કરી 1500 BC થી 600 BC,
1500 BC થી 1000 BC ત્યાં સુધીનો જે પીરિયડ છે એ ઋગ્વેદિક સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. 1000 BC થી લઈને 600 BC ત્યાં સુધીનો જે પીરિયડ છે એ લેટર વૈદિક પીરિયડ તરીકે ઓળખાય છે. બંને વિભાગ વૈદિક યુગના બે વિભાગ, બંને વિભાગ જીએસ તરીકે ઘણા મહત્વપૂર્ણ છે. લગભગ દર વર્ષે એક ક્વેશ્ચન જીએસ પેપર 1 પ્રિલિમમાં UPSC એક ક્વેશ્ચન હોય જ. વૈદિક યુગની વાત કરીએ, વૈદિક યુગમાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, એમાં પણ બસ એ રીતે છે કે આર્યોનું સમાજ જીવન કેવું હતું, આર્યોની સોસાયટી. એમાં બે રીતે ધ્યાનમાં રાખવાનું છે કે શરૂઆતના આર્યોનો સમાજ કેવો હતો, એ પછી આર્યો જ્યારે સ્થિર થયા, મતલબ કે એ સ્થિર થાય છે લેટર વૈદિક પીરિયડમાં આર્યો એનો ફેલાવો ગંગા યમુના દોઆબ અને છેક બિહાર સુધી થઈ જાય છે. સૌથી પહેલાં આર્યોએ વસવાટ કર્યો એ સપ્ત સિંધુ પ્રદેશ, મતલબ કે અત્યારે હાલની વાત કરીએ તો દક્ષિણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, પંજાબ, હરિયાણા, આપણું દક્ષિણ જમ્મુ કાશ્મીર ત્યાં સુધી. એ પછી આર્યો ફેલાતા ગયા છેક બિહાર સુધી. લેટર વૈદિક પીરિયડમાં બિહાર સુધી, આજના બિહાર સુધી આર્યોનો ફેલાવો થઈ જાય છે. મુખ્ય વાત એ છે કે તમારે તૈયારી કરતી વખતે વૈદિક યુગમાં કઈ કઈ બાબતો પર ધ્યાનમાં રાખવાનું એની વાત કરતો હતો, તો આર્યોનું સમાજ જીવન, એમાં પહેલાં કહ્યું એમ બે વિભાગ છે, એક શરૂઆતના આર્યો મતલબ કે ઋગ્વેદિક કલ્ચર અને લેટર વૈદિક કલ્ચર, બંને રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્વેશ્ચન બે રીતે પૂછી શકાય છે વૈદિક યુગમાં, ઇવન કોઈ પણ સેક્શનમાં. પ્રિલિમની વાત કરીએ, બે ટાઈપના ક્વેશ્ચન,